नमस्कार दर्शक मित्रों, स्वागत छे આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સ્પેશિયલ પ્રોગ્રામ આપનું ગુજરાતમાં. હું છું ચેતના રાજા. આવો જોઈએ આજના સવિસ્તાર સમાચારો. તો નવી દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સતત ત્રીજા દિવસે ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી. આ સાથે જ કોંગ્રેસની મહિલા કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ ચાલી. ત્રણ અધિકારીઓની ટીમ દ્વારા તેની પૂછપરછ કરાઈ. કોંગ્રેસના કાર્યકર્તાઓનું ઉગ્ર પ્રદર્શન જોવા મળ્યું. કાર્યકર્તા અનેક બેરિકેડ્સ તોડી નાખ્યા. નેશનલ હેરાલ્ડ કેસમાં પાર્ટીના નેતા રાહુલ ગાંધી સામે ઈડીની તપાસના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોએ ઈડીની ઓફિસ બહાર ટાયરો સળગાવ્યા. રાજધાની દિલ્હીમાં આ વિરોધ પ્રદર્શન વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું હોવાથી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઈ. આ પ્રકરણે સમગ્ર દિલ્હીમાં પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ સ્કીમ જાહેર કરવામાં આવી. સેનાની વિવિધ પાંખમાં અગ્નિવીર તરીકે ભરતી કરવામાં આવશે. અગ્નિવીર તરીકે ભરતી કરવામાં આવેલા જવાનોની 4 વર્ષની નિમણૂક કરાશે. 4 વર્ષ બાદ જવાનોને માસિક ભથ્થા તથા સેવાનિધિ પેકેજ આપવામાં આવશે. 4 વર્ષ બાદ જવાનોની મેરિટના આધારે કાયમી નિમણૂક કરવામાં આવશે. भारत सरकार ने कल घोषित किया है कि एक नई स्कीम जिसका नाम अग्निपथ स्कीम है वो सरकार ने लागू की है. और इस स्कीम से तीनों सर्विस में अग्निवीर का रिक्रूटमेंट यानी एनरोलमेंट होगा आर्मी नेवी एयरफोर्स में. और ये स्कीम के की फीचर्स ये हैं कि ये स्कीम सारे देश में लागू होगा. ऑल इंडिया ऑल कास्ट स्कीम है ये. ये स्कीम से क्या होगा कि अब से हर लड़का या लड़की जो ज्वाइन करेगा या करेगी वो 4 साल के लिए सर्व करेगा. इनिशियल पीरियड 4 साल का होगा और उसके बाद इन सब में से 25 जो परसेंट होगा उनका अपॉर्चुनिटी होगी कि वो नॉर्मल एनरोलमेंट के लिए फिर जा सकता है. ભાજપના યુવા મોરચા આગામી કાર્યક્રમ અંગે યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટ નું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું સરકારે ઐતિહાસિક નિર્ણય રોજગારી માટે લીધો છે. સરકારી નોકરીના દ્વાર ખોલ્યા છે. અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર બનવાનો રોડમેપ તૈયાર કરાયો છે. 17 વર્ષના યુવાનો 3 સેનામાં ભરતી થશે. હેલ્ધી અને ફિટ ઇન્ડિયા તરફ યુવાનો આગળ વધશે તેવી માહિતી પણ પ્રશાંત ખોરાકે આપી હતી. અને આ બાબત તેમણે અગ્નિપથ સ્કીમ જાહેર કર્યા બાદ જણાવી હતી. ગઈકાલે જ રક્ષા મંત્રીશ્રીની પ્રેસ કોન્ફરન્સ હતી. એમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એની ભરતી જે પણ હશે પારદર્શક હશે અને સરકારના માધ્યમથી ભરતી થશે. જે રીતે સેનામાં ભરતી થાય છે સૈનિકોની, એ જ રીતે અગ્નિવીરોની પણ ભરતી થવાની છે. એટલે એમાં પણ સંપૂર્ણ પારદર્શિકતા સાથે સંપૂર્ણ દેશની સુરક્ષા, આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા બધું જ ધ્યાનમાં રાખીને ભરતી કરવામાં આવશે. આગામી 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાતના વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનના હસ્તે 21,000 કરોડથી વધુ રકમના વિવિધ વિભાગોના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતૃશક્તિ યોજનાનો પ્રારંભ કરશે. તે સિવાય મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સિવાય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક સુવિધાઓનો પ્રારંભ કરશે. અમરોલી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના પુત્રનું દહન કરાયું.
સુરતના અમરોલીમાં જય ભીમ મોરચા અને બિરસા મુંડા નામના સંગઠનના હોદ્દાનું માળખું મનાવતા દલિતના સમાજના લોકોએ વિરોધ દર્શાવ્યો. આમ આદમી પાર્ટીનો વિરોધ કરાયો અને સમાજના મહાનુભાવના નામોનો કોઈ મોરચો નથી નીકળ્યો, તેમજ માત્ર દલિત સમાજના નામનો રાજનૈતિક ઉપયોગ આમ આદમી પાર્ટી દ્વારા કરાતો હોવાનો આક્ષેપ કરાયો. તેમજ આ પ્રકરણે ગોપાલ ઇટાલિયાના પુતળાનું દહન કરી ભારે વિરોધ પ્રદર્શન કરાયું અને આ મુદ્દે એસટી અને એસસી સમાજમાં ભારે રોષ નિર્માણ થયો છે, જે આજે પુતળાના દહન કાર્યક્રમ બાદ વ્યક્ત કરાયો હતો. પાલનપુર ગણેશપુરામાં અતિક્રમણ મુદ્દે નગરપાલિકા દ્વારા 8થી વધુ રહીશોને અતિક્રમણ દૂર કરવા નોટિસ અપાઈ, જેના પગલે રહીશોએ કલેક્ટર કચેરી ખાતે દોડી આવી રજૂઆત કરી. રહીશોએ જણાવ્યું કે ગણેશપુરા રોડ પર 11 જેટલા મકાનો છે, જ્યાં તેઓ છેલ્લા 60 વર્ષથી વસવાટ કરે છે. રસ્તો કરવા માટે રહેણાંક તોડી પાડવા નોટિસ આપવામાં આવી છે. ગેટ કરવા માટે કહે તો તેઓ તૈયાર છે, પરંતુ રેસિડેન્સી તોડવાની વાત કરી છે તો ચોમાસાની સિઝનમાં બાળકોને લઈને ક્યાં જવું તેવો પ્રશ્ન પણ તેમણે ઉભો કર્યો છે. વળી તેમની પાસે રૂપિયા ન હોવાની રજૂઆત પણ તેમણે કલેક્ટર સમક્ષ કરી છે. મારું કહેવાનું થાય છે કે સાહેબ, અમે લોકો જ્યાં ગણેશપુરા રોડ ઉપર અમારા લગભગ 8થી 10થી 11 મકાન છે, તો બધાએ અમે 60 વર્ષથી ત્યાં ગરવા કરી રહ્યા છીએ. હવે હાલ એ લોકોના રહેવા મારે રસ્તો પાડવા માટે જગ્યા જોવો છે, બરાબર છે? એક જગ્યાએ એક બાજુ ગેટ એકલો માગવા માટે જગ્યા ખુલ્લી કરતા હોય તો અમે બધાએ સંમતિ થઈને હાલવા તૈયાર છીએ. બાકી આ લોકો અમારા બધાની રેસિડેન્સી કાઢે તો અમે લોકો ક્યાં ગઈએ? આટલું વરસાદ આવ્યો, છોકરાઓ છે નાના નાના, અમારા બધાને કોઈને 10 થી 15 હજાર કોઈને એટલો બધો મોટો પગાર નથી સાહેબ કે અમે લોકો તાત્કાલિક 50 હજારની કે 1 લાખ રૂપિયાને 1.5 લાખનો અમે ખર્ચો કરીએ કે બરાબર? તો હાલ ચોમાસામાં છોકરા લઈને ક્યાં જઈએ? અમે ત્યાં રહીએ છીએ, એ અમને કાયમિક કરી આલ, અથવા અમને ત્યાંથી હટાવો હોય તો અમને રહેવા માટે પ્લોટનું વ્યવસ્થા કરી આપો. મધુબેન બગસરાના મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા મીટર આધારિત વીજદરને હોર્સ પાવર આધારિત વીજદરમાં લાવવા અને સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવા માટે આવેદનપત્ર અપાયું હતું. મીટર આધારિત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારિત ભાવથી વીજ પુરવઠો આપી સમાનતા લાવવા માટે કિસાન સંઘના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ કયાડા, બગસરા તાલુકાના કિસાન સંઘ પ્રમુખ દલસુખભાઈ સાવલિયા, મનસુખભાઈ રફાડિયા, ધીરુભાઈ ગઢિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સરકાર સમક્ષ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. આજે મામલતદાર કચેરી એ બાબતનો આવેદનપત્ર હતો કે અમારે ખેતીવાડીમાં મીટર પ્રસાશે, અમુકને હોર્સ પાવર પદ્ધતિ છે, અમુકને નેજના પાણી આવે છે, જ્યારે સરકારને સમાન સિંચાઈ દર રાખવો જોઈએ. એને બદલે મીટરવાળાને અતિ ખેતી મોંઘી પડે છે અને નેજવાળાને હાવ સસ્તી અને હોર્સ પાવર પદ્ધતિવાળાને એથી થોડીક મોંઘી, એટલે અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ એ ભાવ સમાન મળે છે. દાખલા તરીકે ઘઉંનો ભાવ 500 રૂપિયા છે તો મીટરવાળાને 500 મળે છે, નેજવાળાને 500 અને હોર્સ પાવર પદ્ધતિવાળાને 500. તો ખેડૂતને એક સરખો ભાવ મળતો હોય અને એક સરખું એને પાણી પણ મળવું જોઈએ અને ખેતીવાડીમાં ખાતર બિયારણ દવા વગેરે જે ખર્ચ થાય એના કરતાં પણ મીટરમાં અમને લાઇટ બિલમાં વધારે ખર્ચ થાય છે અને મીટર કાઢવાની અમારી આ એક સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ કે તમે મીટર કાઢો, નહીતર આગામી દિવસોમાં અમારે જોરદાર આંદોલન કરવું પડશે. અમરેલી જિલ્લાના તાલુકા મથકો પર કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયા બાદ કિસાન સંઘના નેતાઓએ ધરણા કર્યા. કિસાન સંઘને ધરણા કરવાની સરકારની પરવાનગી ન હોવાથી ખાંભા ખાતે કિસાન સંઘના 15 જેટલા ખેડૂત નેતાઓની પોલીસે અટકાયત કરી. જિલ્લા કિસાન સંઘના પ્રમુખ વિનોદ ઉધાત સહિત 15 ખેડૂતોની આ પ્રકરણે અટકાયત કરવામાં આવી. ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનિતા શ્રીનિવાસન ગુજરાતની મુલાકાતે હતા. સવારે તેમણે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહિલા મોરચાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી. બુધવારે તેઓ ગાંધીનગરના મહારાષ્ટ્ર ભવન ખાતે જીએમ પોર્ટલની ઉપયોગિતા અંગે મહિલાઓને માર્ગદર્શન આપશે. તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે પણ બુધવારે મુલાકાત કરી હતી. આ
आज गुजरात में अभी पदाधिकारियों की महिला मोर्चा की मीटिंग है, जिसमें बैठक है, जिसमें हमारी राष्ट्रीय अध्यक्ष जी उसको लेने आई हैं। और इस मीटिंग का इनिशिएटिव यही है कि कैसे अभी गुजरात में चुनाव आने वाला है, तो महिला मोर्चा का ज्यादा से ज्यादा योगदान कैसे चुनाव में रह सकता है, क्योंकि महिलाओं का जो हमने पार्टिसिपेशन दूसरे प्रदेशों में भी देखा है और जब हम गुजरात को भी देखते हैं तो बहुत ज्यादा एक्टिवली महिलाएं सोशली भी सामाजिक तौर पर भी बहुत सक्रिय हैं, और अगर हम राजनीतिक तौर पर देखें तो वहां पे भी सक्रिय हैं। और जिस प्रकार से हमारी सेंट्रल की स्कीम्स हैं, जो मोदी जी की स्कीम्स हैं, वो किस प्रकार से महिलाएं उनको और महिला मोर्चा उसको बेहतर तरीके से आगे लेकर उसको बुधवार पाटीदार समाज निवेश उमिया धामनी बैठक योजाई। जनरली समाज और सरकार वच्चे कॉम्बिनेशन रहे तेने सरकार में समाज की रजूआत सारी रीते थई शके ते माटे कमिटी बनावामां आवे छे। लगभग छेल्ला चार एक वर्ष थी आ कमिटी कार्यरत छे। कमिटी में समाज ने लगती दरेक वस्तु की चर्चा थाय छे अने सरकार समक्ष जे रजूआत योग्य लागे ते करवामां आवे छे। गया वखते खोडलधाम में पण मीटिंग योजाई त्यारे पण घणा बधा प्रश्नों ने लईने चर्चा करवामां आवी। आज एक वर्ष बाद चर्चा करवामां आवी तेमां महत्वना मुद्दाओं की बात करिए तो बिना अनामत आयोग मुद्दे चर्चा करवामां आवी। सरकार द्वारा जे कामगीरी थई रही छे ते केवी रीते झड़पी बनावामां ते मुद्दे पण चर्चा करवामां आवी। जो आप नवा रसोईना गेसनु कनेक्शन लेवानु विचारी रहा छो तो आ समाचार आपना माटे झटकारूप हशे। पेट्रोलियम कंपनीओए घरेलू गेसना नवा कनेक्शन की किंमत में वधारो कर्यो। पहला एक सिलिंडरना कनेक्शन लेवा माटे 1450 रुपया वापरता हता, परंतु हवे तेना माटे 750 रुपया वधारे चुकाववा पड़शे, एटले हवे 2200 रुपया आपवा पड़शे। डबल कनेक्शन की बात हशे तो तेमा पण सीधो 2000 थी वधु रुपयानो वधारो झीकायो छे, तेथी हवे जे पहला 4400 रुपया तमारे चुकवा पड़शे, जेना माटे तमारे आ पहला 1500 रुपया चुकवा पड़ता हता। અમદાવાદમાં હાલ પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે। શહેરમાં 122 સડાઓ છે, ડ્રેનેજની લાઇન 938 કિલોમીટર છે, 31 પમ્પિંગ સ્ટેશન, 182 જેટલી પંપની સંખ્યા છે। ખારીકટ કેનાલ ઉપર 62 પંપ લગાવવામાં આવશે, નાના નાના 93 પંપ શહેરમાં અલગ અલગ સ્થળોએ મૂકવામાં આવશે। 54000 કેચપીટ બે વાર સાફ કરવામાં આવી છે। નવ અંડરપાસ જૂના અને 11 નવા અંડરપાસમાં નજર નાખવા માટે પણ આદેશ અપાયા છે। દર બે કલાકે મીડિયાને વરસાદી આંકડા આપવા આદેશ અપાયા છે। એક એરબોટ અને 5 રેસ્ક્યુ વાહન પણ તૈયાર રાખવાનું સૂચન અપાયું છે। નવું સૂચન પણ વિચાર્યું હતું કે જ્યાં વધુ પાણી ભરાય છે, જે રીતે આપણું અકબરનગર અંદર બ્રિજ છે, અકબરનગર અંદર બ્રિજની આજુબાજુમાં પાણીની કેપેસિટી કેટલી ભરાયા પછી એ પાણીનો નિકાલ કરવો પંપિંગથી તકલીફ પડતી છે, તો શક્ય હોય તો પરપોર્ટિંગ વેલ બહારની સાઈડ બનાવી બાકીની આ કામ કરવું જોઈએ। એમ બે જગા આઈડેન્ટિફાય કરી અકબરનગર અથવા નિર્ણયનગરના અંદર બ્રિજની અંદર આ પાણી ભરાય અને પાણીનો નિકાલ તાત્કાલિક બોર્ડની અંદર આપણે નાખી શકીએ એવી વ્યવસ્થા ઊભી કરવાનું પણ આયોજન ટૂંક સમયમાં કરવામાં આવનાર છે। શહેરના દરેક સ્ટાફને, દરેક DYMCને, કમિશનરે સૂચના આપી છે કે 24 કલાક પોતાનો મોબાઈલ ચાલુ રાખશે અને કોઈ પણ ફરિયાદ આવે એ ફરિયાદનું જાતે નિરીક્ષણ કરી નિકાલ કરે। વધુ વરસાદ આવવાથી દરેક અધિકારીએ, જવાબદાર અધિકારીએ કંટ્રોલ રૂમમાં હાજરી કરી અને જે તે વિસ્તારના વોર્ડની અંદર, ઘરની અંદર પોતાનો પ્રવાસ કરી પાણીનો નિકાલ અને જે કંઈ આવડતા અગવડતા પબ્લિકને ના પડે એની તકેદારી રાખવાની પણ સૂચના કરી। ખંભાતના ગોલાણા ગામે ભાજપની સભામાં હોબાળો મચી ગયો। ધારાસભ્ય મયુર રાવલનો જાહેરમાં સ્થાનિક ખેડૂત અજીતભાઈએ ઉધરો લીધો। આ સમયે સાંસદ મિતેશ પટેલ પણ હાજર હતા। તમને જણાવી દઈએ કે ખેડૂતો દ્વારા ધારાસભ્યને સિંચાઈના પાણી મુદ્દે રજૂઆત કરાઈ। થોડા સમય પહેલા સ્થાનિકો સાથે ધારાસભ્યએ અસભ્ય વર્તન કર્યું હતું। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમીરગઢના જેસોર રીચ અભયારણ્યમાં પર્યટકો અને ગ્રામ લોકો દ્વારા કરવામાં આવેલા હોબાળાના વિડીયો સામે આવ્યા છે। રીચ ગણતરીના કારણે જેસોરના કેદારનાથ મહાદેવના દર્શન કરવા આવેલા ભક્તોને રોકવામાં આવતા તેમણે હોબાળો મચાવ્યો। વન વિભાગ દ્વારા લોકોના હોબાળાને લઈને અમીરગઢ પોલીસને જાણ કરવામાં આવી।
પોલીસ અને વન વિભાગની સમજાવટને લઈને મામલો થારે પડ્યો। કોઈને પણ મંદિરે જવા દેવામાં નહીં આવે તેવી જાણ કરાતા યાત્રિકો રોષે ભરાયા હતા, સાથે હોબાળો મચાવ્યો હતો। शहर में एकाएक नायरा ने हिंदुस्तान पेट्रोलियम एचपी ना पंपों पर डीजल खलास थई गयो। तो केटलाक पेट्रोल पंपों पर डीजल नहीं होवाना बोर्ड लागेला जोवा मळ्या। प्राथमिक रीते मळेली जानकारी मुजब सरकारे कस्टम ड्यूटी घटाड़ाता डीजल ना सप्लाय में कंपनी ने नुकसान जतु होवाती डीजल नो पुरवठो भर्यो न होवानी बाबत प्रकाश में आवी छे। तेना कारणे नायरा ना पेट्रोल पंप पर पेट्रोल पंप डीजल नी अछत जोवा मळी हती, जो के सरकारी पेट्रोल पंपों पर डीजल यथावत मळ्यु हतु। बुधवारे वरसादी माहौल वच्चे जाफराबाद ना दरिया में करंट जोवा मळ्यो। जाफराबाद ना दरिया में ऊंचा मोजाओ उछळी रह्या हता। ऊंचा दरियाई मोजाओ थी दरियाई पानी जाफराबाद ना रोड सुधी पहोंच्या हता। बुधवारे जाफराबाद ना दरिया में मोजाओ नु रौद्र स्वरूप जोवा मळ्यु। 8 થી 10 ફૂટ ऊंचा दरियाई मोजाओ उछळ्या हता। जाफराबाद शियाळबेट राजूला पीपावाव रोड नजीक दरिया में मोजाओ बुधवार खूब ऊंचा उछळ्या हता। तमने जणावी दईए के छेल्ला केटलाक दिवसथी वरसादी माहौल सर्जायो छे, तेने पगले दरिया में हवे मोजाओनुं रौद्र स्वरूप जोवा मळ्युं छे। तमने जणावी दईए के ताजेतरमां ज वलसाडना दरिया में पण करंट देखायो हतो अने ऊंचा मोजा उछळ्या हता। त्यारबाद हवे जाफराबाद में पण दरियो गांडो थयो छे, तोफानी बन्यो छे अने दरिया में करंट देखायो छे। समग्र गुजरात में मेघराजा की मेहर वरसी है। धीमे धीमे मॉन्सून नु आगमन थे, राज्य विविध जिला में मेघमहर वरसी। साबरकांठा, भावनगर, दीव, गीर सोमनाथ, जेतपुर, सौराष्ट्र, बनासकांठा सहित विस्तारों में छूटोछवायो वरसाद वरस्यो। खेडूतों में आनंद की लहर व्यापी गई थी। साबरकांठाना हिम्मतनगरमां केन्द्रनी भाजप सरकार अने वडाप्रधान नरेन्द्र मोदीना 8 વર્ષ सेवा सुशासन अने गरीब कल्याण सप्ताहनी उजवणीना भागरूपे युवा मोर्चा द्वारा तिरंगा बाइक रेलीनुं आयोजन करवामां आव्युं। भाजप युवा मोर्चाना तिरंगा यात्रा हिम्मतनगरमां मेडिकल कॉलेजथी प्रारंभ थई, जेमां युवा मोर्चाना तमाम उत्साही कार्यकर्ताओ जोडाया। बाइक रेली साथे निकळेली तिरंगा यात्रा शहेरना मार्गो पर फरी भोलेश्वरमां पूर्ण थई। वडाप्रधान नरेन्द्र मोदीनी सरकारने 8 વર્ષ पूर्ण थया छे, तेने लईने गुजरातना घणा विस्तारोमां भाजप कार्यकर्ताओ अने युवा कार्यकर्ताओ द्वारा तिरंगा यात्रा योजाई रही छे। पालनपुर नगरपालिका टाउन हॉल खाते केन्द्र सरकार की 8 વર્ષ की उपलब्धियों गरीब कल्याण और सेवा सुशासन कार्यक्रम की ग्राम विकास और ग्राम गृह निर्माण विभाग कैबिनेट मंत्री अर्जुन सिंह चौहान अध्यक्ष स्थाने उजवणी करवामां आवी। मंत्रीए जणाव्युं नरेन्द्र भाई मोदी नेतृत्ववाड़ी केन्द्र सरकारे केन्द्र और राज्य में नवी असरकारक पद्धति विकसावीने प्रजा सुधी सरल रीते सुविधाओं पहोंचाड़ी छे। लाभार्थीओने आ प्रकरणे अनेक सहाय वितरण करायु। केन्द्र सरकारनी 8 વર્ષની ઉપલબ્ધિઓની ઉજવણી કરાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। તેમાં ગરીબ કલ્યાણ યોજના, નળ સે જલ યોજના સહિતની અનેક યોજનાઓનું પણ લાભાર્થીઓને યાદ કરાવવામાં આવી અને મોદી સરકારના 8 વર્ષની અત્યાર સુધીની કાર્યછબી પણ દેખાડવામાં આવી। એની પર તમે બધાએ જે વિશ્વાસ મૂક્યો છે અને ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો જે પ્રામાણિક પ્રયત્ન છે, જે પ્રામાણિક પ્રયાસ છે, એના ભાગરૂપે આજે જે ગટરનું ગંદુ પાણી એનું ટ્રીટમેન્ટ, કેટલું આમૂલ પરિવર્તન આવા પ્લાન્ટ દ્વારા આવવાનું છે। વાત નાની છે, પણ ગંદુ પાણીથી જે સમસ્યાઓ થાય અને એને આખું ટ્રીટમેન્ટ કરવાથી ખાતર મળે, પાણી મળે, કૂવો રિચાર્જ થઈ જાય, ખેતરમાં પણ પાણી મળશે, અને સમસ્યાઓ કરતાં આના ફાયદા અનેક ગણા છે। એટલે તમારા ગામને પણ અભિનંદન, શુભેચ્છા આપું છું, તમે આ પ્લાન્ટને સ્વીકાર્યો છે। અમરેલીના વડિયા શહેરમાં એસપીનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું। એસપી હિમકરસિંહ દ્વારા વડિયા પોલીસ મથકનું ઇન્સ્પેક્શન યોજાયું। વડિયા સુરંગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ઇન્સ્પેક્શન પરેડ યોજાઈ। પરેડ બાદ બપોરે એસપીએ લોક દરબાર યોજીને વડિયાવાસીઓની રજૂઆત પણ સાંભળી હતી।
કોરોનાના કેસ ફરી એકવાર ઉછળવા લાગ્યા છે। અગાઉ પાલિકાના રસીકરણ અભિયાનમાં 12 થી 17 વર્ષ સુધીના વિદ્યાર્થીઓમાં 98,000 રસી લઈ શક્યા ન હતા। મંગળવારે 4 ઝોનની 16 સ્કૂલોમાં રસી આપવામાં આવી, જો કે માત્ર 792 વિદ્યાર્થીઓએ જ રસી લીધી। બાકી વિદ્યાર્થીઓને રસી આપવા માટે પાલિકાએ અપીલ કરી છે, તેથી વધુને વધુ બાળકોને રક્ષણ મળી શકે। આ અભિયાન એક પખવાડિયા સુધી ચાલશે। 12 થી 15 દિવસ સુધી રસીકરણ અભિયાન આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયું છે। બુધવારે 42 થી 45 સ્કૂલોમાં રસીકરણ કરાયું હતું। સ્કૂલોમાં 2,500 જેટલા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હોવાનો ટાર્ગેટ નિર્ધારિત કરાયો હતો, જોકે કેટલા વિદ્યાર્થીઓને રસી મળી તે બાબત હજી સુધી તંત્ર દ્વારા જાણી શકાઈ નથી। ઉત્તર અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાયક્લિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે। સિસ્ટમની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં 16મી અને 17મી જૂને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। અમદાવાદમાં થંડરસ્ટોર્મ્સની શક્યતા પણ છે। હજુ પણ વાતાવરણ વાદળછાયું રહેશે। અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે। આગામી કેટલાક સ્થળોએ 4 થી 5 દિવસ દરમિયાન હળવાથી અતિભારે વરસાદની આગાહી છે। અમરેલીમાં ધારી ગીરના જંગલ વિસ્તાર નજીક દારૂનો જથ્થો ઝડપાયો। જિલ્લામાં દારૂની રેરમછાળ થાય તે પહેલા પોલીસનો મસમોટો વિદેશી દારૂનો જથ્થો હાથ લાગ્યો। ધારીના ગોવિંદપુર વિસ્તારમાં દારૂનું કન્ટેનર ઝડપાયું હતું, તેમાં મસમોટો જથ્થો પકડી પાડ્યો। 300 પેટી જેટલો વિદેશી દારૂ ઝડપાયો છે। પોલીસ દ્વારા 2 થી 3 પોલીસોએ મળીને ગણતરીની આરંભ કર્યો હતો। ઈરાનમાં કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 133 લોકો ઘાયલ થયા છે। દેશના સરકારી ટેલિવિઝને જણાવ્યું કે તહેરાનથી લગભગ 770 કિલોમીટર દક્ષિણમાં પાર્સ પ્રાંતના દક્ષિણી શહેર ફિરોઝાબાદમાં એમોનિયમ ટાંકી લીક થવાને કારણે વિસ્ફોટ થયો, જેમાં 133 ઘાયલોમાંથી 114ને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી। બાકીના ઘાયલોની સારવાર શરૂ છે। મોટાભાગના ઘાયલો ફેક્ટરી કામદાર હતા। વિસ્ફોટની નજીકનો મુખ્ય માર્ગ બાદ બંધ કરવામાં આવ્યો, તેને હવે સત્તાધાર દ્વારા ફરી એકવાર ખોલવામાં આવ્યો છે। અલકાયદાના નેતા અયમાન અલ ઝવાહિરીએ એક નવા વિડીયોમાં વિશ્વના મુસ્લિમોને અગ્રણી જેહાદી નેતાઓના રોલ મોડેલ તરીકે બોલાવ્યા છે। ઝવાહિરીએ તાજેતરના સમયમાં ઘણા વિડીયો જાહેર કર્યા। આ વિડીયો સદીની ડીલ અથવા ક્રુસેડ સ્પેસિંગ સેન્ચુરીઝ વિષય હેઠળ તેમનો 5મો વિડીયો છે। ઝવાહિરીનો જેહાદીઓ પ્રત્યેનો નવો વિડીયો માત્ર ઇસ્લામિક કટ્ટરવાદ નથી ઉશ્કેરતો, પરંતુ તેણે વિશ્વમાં આતંકવાદી ખતરાનું સ્તર પણ વધાર્યું છે। અગાઉના એક વિડીયોમાં ઝવાહિરીએ આરબ નેતાઓની ટીકા કરી હતી અને મુસ્લિમોને અલકાયદાની વિચારધારાને અનુસરવા વિનંતી કરી હતી। તાજેતરમાં ઝવાહિરીએ પયગંબર મોહમ્મદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભારત વિરુદ્ધ જેહાદની અપીલ કરતી વખતે મુખ્ય ભારતીય શહેરોમાં આત્મઘાતી હુમલા કરવાની પણ ધમકી આપી છે। તમને જણાવી દઈએ કે અલકાયદાની ધમકી બાદ રાજ્યના અનેક શહેરો અને અનેક વિસ્તારોમાં પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, તેમજ દેશના અનેક રાજ્યોમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો દર્શક મિત્રો, આ અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચારો, વધુ સમાચારો અને વિગતો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન। નમસ્કાર।